ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. આપણે અગાઉ દશરથ માંજી નામની સ્ટોરી જોઈ, હવે એમાં યુનિટ 1માં બીજી સ્ટોરી આવશે જેનું નામ છે અગેન્સ્ટ ઓડ્સ. ઓડ્સ એટલે મુશ્કેલી, અગેન્સ્ટ એટલે એની સામે, મુશ્કેલીઓની સામે, એવું સ્ટોરીનું નામ છે, વાર્તાનું નામ છે. એમાં ટાઇટલ છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. ફોર 25 યર્સ, 25 વર્ષથી રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબાઇડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. 25 વર્ષથી રેસિડેન્ટ્સ એટલે રહેવાસીઓ, તાજનગરના રહેવાસીઓએ ગુરગાંવ કે જે એક જે ગુરગાંવની પાસેનું એક ગામડું છે તાજનગર કરીને, વિલેજ નિયર ગુરગાંવ, લોબાઇડ, લોબાઇડ એટલે માંગણી કરવી, પ્રયાસો કરવા. આપણી કાંઈ માંગણી હોય એ આપણે કરીએ એને લોબાઇડ કહેવાય. શેની માટે માંગણી હતી? તો કે ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એને એના ગામમાં એક રેલવે સ્ટેશન જોતું હતું. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. પછી શું થયું આગળ? એ લોકો 25 વર્ષથી માંગણી કરતા હતા કે ભાઈ અમને રેલવે સ્ટેશન જોતું છે, અમને રેલવે સ્ટેશન બનાવી આપો. પછી આગળ શું થયું? તો એ કે વેન ધેર ડિમાન્ડ, ડિમાન્ડ એટલે માંગણી, જ્યારે તેઓની ડિમાન્ડ, માંગણી નોટ મેટ, વોઝ નોટ મેટ એટલે એની માંગણી જ્યારે પૂરી ન થઈ, એમને એમની માંગણી મળી નહીં, એટલે પછી શું થયું? તો કે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. વિલેજર્સ એટલે ગામડાના લોકો, ગ્રામજનો, ઈ ગામમાં જે તાજનગર ગામના જે માણસો હતા, જે લોકો રહેતા હતા, ડિસાઇડ કર્યું, ડિસાઇડ એટલે નક્કી કરવું, નિર્ણય કરવો. ટેક મેટર્સ, ટેક એટલે લેવું, મેટર એટલે બાબત, ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ, એણે એ બાબત પોતાના હાથમાં લીધી. ઓન એટલે પોતાનું, હેન્ડ એટલે હાથમાં. હવે રેલવે સ્ટેશન બનાવવા માટે એણે ગવર્મેન્ટ આગળ માંગણી કરી, પણ ગવર્મેન્ટ એને બનાવી આપતી નહોતી. અંતે એ થાક્યા, ત્યારે એણે એ માંગણી મૂકીને એણે નક્કી કર્યું ગામના લોકોએ કે હવે આપણે જાતે જ આ આપણા હાથમાં લઈ લઈએ. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. જ્યારે એ લોકોની માંગણી પૂરી ન થઈ ત્યારે એણે શું કર્યું આગળ? એ ગામના લોકોએ બધા ભેગા થઈને, પુલ્ડ ઇન એટલે ભેગું કરવું, કલેક્ટ કરવું. શું કલેક્ટ કર્યું? તો કે 21 લાખ રૂપીઝ, 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને બિલ્ટ, બિલ્ટ એ ભૂતકાળનું સ્વરૂપ છે, બિલ્ટનું મેઇન એનું વર્તમાન કાળ, વર્તમાન સ્વરૂપ આવે બિલ્ડ. બિલ્ડ એટલે બનાવવું, ચણવવું, બાંધકામ કરવું. બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, તેઓએ પોતાનું રેલવે સ્ટેશન જાતે બનાવવાનું નક્કી કર્યું અને એણે બનાવ્યું પણ. મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એ લોકોએ નક્કી તો કરી નાખ્યું કે આપણે રેલવે સ્ટેશન બનાવશું, પણ એના ગામમાં તો કોઈ એન્જિનિયર કે એવું તો કાંઈ હોય નહીં, તો એ કોણ કોણ રહેતા હતા? તો એની માટેની માહિતી છે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, એ ગામમાં 3000 માણસો રહેતા હતા, એમાંથી મોસ્ટ ઓફ ધ એટલે એમાંના મોટાભાગના, મોટાભાગના માણસો શું કરતા હતા? તો કે ખેતી કરતા હતા. વિલેજ આર ફાર્મર્સ, એ બધા ખેડૂતો હતા. ફાર્મ એટલે ખેતી કરવી, ફાર્મર્સ એટલે ખેડૂતો. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. પણ એમાંના અમુક માણસો હોય ને, ગામડાના અમુક માણસો હોય ને કે જેને આમ બર્નિંગ ડિઝાયર એટલે કે સળગતી ઈચ્છા, બર્નિંગ એટલે સળગતી, ડિઝાયર એટલે ઈચ્છા, અમુક માણસોની એવી આમ સળગતી ઈચ્છા હતી. એમાં જે મેઇન અમુક માણસો હતા એ લોકોને એવી બહુ ઈચ્છા હતી કે આપણા ગામમાં પોતાનું રેલવે સ્ટેશન તો આપણું હોવું જ જોઈએ. એ પછી શું થયું? તો કે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી એટલે કાર્યક્ષમતા. આપણે એમ કહીએ કે અમારી જેટલી ત્રેવડ છે એટલું અમે કન્ટ્રીબ્યુટ એટલે આપણે એમાં યોગદાન આપ્યું, ફાળો આપ્યો. કે કોણે કોણે? તો કે એવરીબડી, એ ગામમાં જેટલા માણસો રહેતા હતા બધાએ કન્ટ્રીબ્યુટ કર્યું, ફાળો આપ્યો. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, એકોર્ડિંગ એટલે એમના મત પ્રમાણે, એમની કેપેસિટી પ્રમાણે જેટલું જે કંઈ એ લોકો યોગદાન આપી શકતા હતા એ આપ્યું. એમાં એણે આગળ કઈ રીતના યોગદાન આપ્યું? તો કે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000
1000 રૂપીસ રેન્જિંગ ફ્રોમ એટલે એની રેન્જ ક્યાંથી ચાલુ થઈ, ક્યારથી શરૂઆત થઈ, એ લોકોએ કઈ રીતના યોગદાન આપ્યું એ છે રેન્જિંગ ફ્રોમ. શરૂઆત થઈ કેટલા રૂપિયાથી શરૂઆત થઈ હતી, તો કે 3000 રૂપીસ ટુ 75000 રૂપીસ, 3000 રૂપિયાથી ચાલુ થયું હતું. તે એ લોકોએ બધાએ ભેગા થઈને ગામના માણસોએ 75000 રૂપીસ 75000 રૂપિયા ડોનેટ કર્યા, બધાને માણસોને યોગદાનમાં આપી દીધા પોતપોતાના ઘરમાંથી. ધે ડોનેટેડ મની ફોર સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008 2008 જાન્યુઆરી મહિનામાં આ લોકોએ જે પૈસા આપ્યા હતા તે ડોનેટેડ મની. ડોનેટ એટલે દાન આપવું, મની એટલે રૂપિયા. એણે જે રૂપિયા ડોનેટ કર્યા હતા, મની ભેગા કર્યા હતા શેની માટે, તો કે રેલવે સ્ટેશન માટે. એ પછી એણે જે પૈસા ભેગા કર્યા હતા એનું શું કરવું, તો એ લોકોએ સ્ટાર્ટ કર્યું, સ્ટાર્ટ એટલે શરૂ કર્યું, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, બાંધકામ ચાલુ કર્યું. ક્યારે કર્યું, તો કે જાન્યુઆરી 2008માં. આવું કોણે કીધું, તો કે સેડ રંજીતસિંહ અ ફોર્મર વિલેજ સરપંચ. આ જે આખું છે વાત, જે કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું, બધા માણસોએ પૈસા આપ્યા, એ એક માણસે કીધું. એ માણસ કોણ હતો, રણજીતસિંહ નામનો માણસ હતો. એ શું હતો, તો કે ફોર્મર એટલે પહેલાંનો વિલેજ સરપંચ, એ ગામનો સરપંચ હતો. જે પૂર્વ સરપંચ હોય ને એ ત્યાંના કરંટ સરપંચે નહીં, આ તમને પૂછાઈ શકે. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ વુ નીડ ટુ ગો ગુરગાંવ દિલ્હી એન્ડ રેવાર. એ જે ગામ હતું ત્યાં મોટાભાગના માણસો, લાર્જ નંબર ઓફ એટલે લાર્જ એટલે મોટું, નંબર એટલે સંખ્યા, મોટી સંખ્યામાં માણસોને ક્યાં જવું પડતું, એ લોકોને ગામથી નીડ ટુ ગો ટુ, ક્યાંથી જવાની જરૂરિયાત હતી, ક્યાં જવાની હતી જરૂરિયાત, તો કે ગુરગાંવ દિલ્હી એન્ડ રેવાર. આ ત્રણ ગામના નામ છે, ગુરગાંવ દિલ્હી અને રેવાર, ત્યાં સુધી ગામના માણસોને જવું જ પડતું મોટાભાગના માણસોને. ધેર આર સ્ટુડન્ટ્સ વુ ગો ટુ કોલેજીસ, ટિલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. એ લોકોને ત્યાં જવું પડતું, તો ત્યાં સુધી આજ સુધી એ લોકો કઈ રીતના જતા હતા, જ્યાં સુધી રેલવે સ્ટેશન નહોતું ત્યાં સુધી એ લોકો કઈ રીતે ત્યાં સુધી પહોંચતા હતા, ગુરગાંવ દિલ્હી રેવાર. તો કે એ એમાંના અમુક જે સ્ટુડન્ટ હતા જે કોલેજ માટે જતા હોય, એ આજ સુધી વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી, એ લોકોને જવું જ પડતું. ક્યાંથી જવું પડતું, તો કે કા હલીમંડી જવું પડતું, કા પાટલી જવું પડતું. શું કામ, તો કે ટ્રેન પકડવા માટે, કેચ એટલે પકડવું. એને રેલવે પકડવા માટે થઈને હલીમંડી અને પાટલી આ બે ગામ સુધી જવું પડતું. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બોથ એટલે બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર્સ અવે. તાજનગરથી બંને સ્ટેશન છે એ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. વી થોટ, અમે વિચાર્યું. શું વિચાર્યું, વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. એ લોકોએ એવું નક્કી કર્યું, વિચાર્યું કે જ્યારે આપણા ગામમાંથી રેલવે લાઇન પાસ થાય છે, પાસ એટલે એના રેલવેના પાટા પાસ થાય છે, બરાબર છે, તો ધ્રો એટલે તો વિલેજ વુડ હેવ અ સ્ટેશન, તો પછી આપણા ગામમાં સ્ટેશન હોવું જ જોઈએ. પાટા જાય છે તો ભાઈ શું કામ આપણા ગામમાં સ્ટેશન નથી, સ્ટેશન હોય તો આપણે 6 કિલોમીટર સુધી જવું ન પડે, આપણે એટલું ઇઝી થઈ જાય, ટાઈમ બચે. બટ ધેટ ડિડન્ટ હેપન. હેપન એટલે બનવું, પણ એ બટ એટલે પણ એ બની ન શક્યું. રેલવે સ્ટેશન બનાવવા માટે સરકારને જે એ લોકોએ માંગણી કરી હતી 25 વર્ષથી, તો એ બનતું નહોતું, બની શક્યું નહીં. સો વી રેઇઝ્ડ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ. એ લોકોએ શું કીધું, સો વી રેઇઝ્ડ, પછી એની માંગણીઓ જ્યારે પૂરી ન થઈ ત્યારે એ લોકોએ રેઇઝ્ડ એટલે ઊભી કરવી, એ લોકોએ ડિમાન્ડ ઊભી કરી હતી. શેની ડિમાન્ડ ઊભી કરી હતી અને ક્યારે કરી હતી, 1982 1982થી, અને એ પછી હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે સતત ને સતત વારંવાર એ લોકો પૂછતા રહ્યા. આસ્કિંગ એટલે પૂછતા રહેવું, એ લોકો પૂછતા રહ્યા
પણ બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ. પણ રેલવે વાળા કેવો જવાબ આપતા કે ભાઈ અમારી પાસે ઇનફ ફંડ નથી, પૂરતું ફંડ નથી, પૂરતા પૈસા નથી. એવી રીતના રેલવે વાળાએ જવાબ આપી દીધા. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, સેડ હુકમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી. હવે એમાં જે આખું એક મંડળ હતું, ત્યાંનું જે ગામનું મંડળ હતું, કમિટી એટલે મંડળી, એમાં એક હુકમચંદ કણીને માણસ હતો. એણે નક્કી એણે કીધું, શું કીધું? તો કે એ લોકોએ ફાઇનલી ડિસાઇડ કર્યું. શું ડિસાઇડ કર્યું? ક્રાફ્ટ એટલે ઘડવું, ઓવર એટલે પોતાની, ઓન ડેસ્ટિની, આપણે આપણી ભાગ્ય, ડેસ્ટિની એટલે ભાગ્ય, આપણે આપણું ભાગ્ય જાતે જ ઘડશું, એવું હુકમચંદે કીધું, જે કમિટી મેમ્બર હતો. પછી આગળ શું થયું? એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ટ અ રિઝોલ્યુશન ઇન 2008. આના પરિણામ સ્વરૂપે હું નક્કી થયું, એનું પરિણામ એ આવ્યું કે જે પંચાયત છે એણે એક પાસ કર્યો રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે ખરડો પાસ કર્યો. કોઈ પણ કામ, મોટું કામ હાથ ધરવું હોય તો એની માટે બધાની મંજૂરી જોઈએ, ખરડો એ પછી જ પાસ થાય. તો એ લોકોએ એક પંચાયતમાં 2008માં એક ખરડો પાસ કર્યો. સેની માટેનો? સેઇંગ ધેટ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કે ભાઈ જો રેલવેવાળાએ એવું કહી દીધું છે કે એ લોકો શક્ય નથી, એમનાથી કે રેલવેવાળાથી શક્ય નથી, એબલ એટલે શક્ય, રેલવેવાળા જે છે એ આપણને આપણી આ માંગણી પૂરી કરવા માટે એ શક્યતા પૂરી પાડી શકે એમ નથી. ધે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્સ એન્ડ વિથ ધેર ઓન મની. રેલવેવાળાએ તો ફંડ આપવાની પણ ના પાડી દીધી હતી, પરમિશન પણ નહોતી આપી. એટલે એ લોકોએ નક્કી કરી નાખ્યું કે એ તો શક્ય છે જ નહીં, રેલવેવાળા આપણને દઈ શકે. ધેમઝેલ્સ એટલે ગામના પોતાની, ગામના જે લોકો એણે પોતાની જાતે હું નક્કી કર્યું હતું, તો કે અમે રેલવે સ્ટેશન બનાવશું. પણ કઈ રીતના? વિથ ધેર ઓન મની. રેલવેવાળા જે ગામના લોકો છે એણે પોતાની જાતે મની એટલે પૈસા, રૂપિયા ભેગા કરીને પોતાની જાતે એ રેલવે સ્ટેશન બનાવશે. સોન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. બહુ જલ્દી, સૂન એટલે જલ્દી, એન 11 મેમ્બર ટીમ, 11 માણસોની ટીમ વોઝ ફોર્મ્ડ, ઈ એક નિમણૂક થઈ ગઈ, બનાવવામાં આવી. ફોર્મ્ડ એટલે બનાવવામાં આવી. સેની માટે? એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. એણે શું કર્યું? એ 11 લોકોની જે ટીમની નિમણૂક થઈ એણે શું કર્યું? તો કે એણે જે ગામમાં લોકોએ બધે ફાળો આપ્યો હતો એ બધા પૈસા સ્ટાર્ટ કલેક્ટિંગ એટલે ભેગું કરવું, મની ભેગું કર્યું, પૈસા ભેગા કર્યા ગામડાઓ, ગામડાના માણસો પાસેથી. ઓન 7 January 2010, 7 January 2010. હવે જો 2008માં એણે ખરડો પાસ કર્યો હતો કે આપણે આપણું રેલવે સ્ટેશન જાતે બનાવશું. પછી શું થયું? એના પરિણામ સ્વરૂપે 7 January 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એફર્ટ્સ એટલે પ્રયત્નો, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. હવે ભાઈ એ લોકોએ કઈ રીતના કર્યું કે રેલવેવાળાને હાલો જવા દો, આપણે આપણી જાતે જ ઘડશું, આપણે આપણી જાતે જ બનાવશું. એના પરિણામ સ્વરૂપે, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે 7 January 2010 એવું રેલવે સ્ટેશન આખી કન્ટ્રી એટલે આપણું જે દેશ છે, આખો ભારત દેશની અંદર પહેલું એવું રેલવે સ્ટેશન એણે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, આખા દેશમાંથી પહેલું રેલવે સ્ટેશન એવું બનાવ્યું કે જેમાં રેલવેવાળાનો સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે જેમાં એણે સ્પેન્ડ એટલે ખર્ચવું, એક સિંગલ રૂપિયો એટલે કે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર એણે આ ઓપરેશન સ્ટાર્ટ કર્યું અને એને પૂરું પણ કર્યું. અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. હવે આગળ આવે છે સીતાપુર સ્લાઇડ, સીતાપુરની લાઇટ, જે આપણે આગળના વિડીયોમાં ભણશું.